જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે, તો તેમાં કોમ્પ્યુટરના એમસીક્યુનો સમાવેશ કરવામાં આવેલો છે સિલેબસમાં. તો આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના પ્રશ્નોની ચર્ચા કરીશું. આગળના વિડીયોમાં ભાગ એકમાં 50 પ્રશ્નોની ચર્ચા કરી છે, તો આ વિડીયોમાં 51 થી 100 પ્રશ્નોની ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતું રહે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જે આ કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે તમારે 10 ગુણના પ્રશ્ન પૂછાવાના છે, તો 10 માંથી 9, 10, 8, 9 ગુણ તમે આમાંથી મેળવી શકશો. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો એમએસ એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો એમએસ એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, .mdb. નેક્સ્ટ 53 નંબરનો પ્રશ્ન, ઉબન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ઉબન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ 54 નંબરનો પ્રશ્ન, એમએસ વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સુધારા વધારાને એમએસ વર્ડમાં સુધારા વધારાને એડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું 55 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી. તો કયું ઓપ્શન એસેસરીઝ ગ્રુપમાં જોવા મળતું નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી સાચો જવાબ છે. નેક્સ્ટ, તસવીરોનું ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? સિનિયર ક્લાર્કમાં પૂછાયેલો છે. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સ્કેનરનો ઉપયોગ થાય છે. 57 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, અપાચે. નેક્સ્ટ, એમએસ વર્ડનું ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? એમએસ વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, .doc. નેક્સ્ટ, વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, વર્ડ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ એસેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, કેલ્ક્યુલેટર. નેક્સ્ટ, નીચેનામાંનો એક મીડિયા પ્લેયર નથી તે જણાવો. તો નીચેનામાંનો કયો મીડિયા પ્લેયર નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ, એમએસ પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એમએસ પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્લાઇડ શો, હાઈડ શો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, દરેક એક્ઝામમાં પૂછાયેલો છે. નેક્સ્ટ, બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે? બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કીબોર્ડ. નેક્સ્ટ, 64 નંબરનો પ્રશ્ન, HTMLમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વેબ બ્રાઉઝર. નેક્સ્ટ, 65 નંબરનો પ્રશ્ન છે, જોઈશું.
એમએસ એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ વિકલ્પ કયા મેનૂમાં જોવા મળે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ડાટામાં. નેક્સ્ટ, HTML માં આડી લાઇન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, HR, હોરિઝોન્ટલ લાઇન. નેક્સ્ટ, નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, IP એડ્રેસ. એમએસ વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? એમએસ વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સેન્ટર જોવા મળતો નથી. વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, HTML. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, તમામ, લેન, વાન અને મેન. તો મિત્રો, તેનો પૂરા નામ પણ જોઈ લેજો. લેન તો લોકલ એરિયા નેટવર્ક, વાન તો વાઇડ એરિયા નેટવર્ક, મેન તો મેટ્રોપોલિશન નેટવર્ક. નેક્સ્ટ, સોરી મિત્રો, મેનનો મેટ્રોપોલિશન એરિયા નેટવર્ક. નેક્સ્ટ, ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? ગુજરાત સ્ટેટ પોર્ટલ, તો સાચો જવાબ છે ઓપ્શન બી, www.gujaratindia.com. નેક્સ્ટ, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજેસ પર નોકરી માટે અરજી કરતી વખતે કયું ફિલ્ડ એન્ટર કરવું ફરજિયાત નથી? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. નેક્સ્ટ, લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે, WC. નેક્સ્ટ, DBMSનું પૂરું નામ શું છે? DBMSનું પૂરું નામ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, 75મા નંબરનો પ્રશ્ન. એમએસ વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ડ્રોપ કેપ્સ. નેક્સ્ટ, કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? તો તેનો સાચો જવાબ છે MIPSC, ઓપ્શન સી. નેક્સ્ટ, કોમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઇલનું પૂરું નામ જણાવો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. નેક્સ્ટ, ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લિનક્સ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, શેની સહાયથી અન્યત્ર રહેલ તજજ્ઞને જોઈ કે સાંભળી શકીએ છીએ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી. નેક્સ્ટ, GTO એટલે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. નેક્સ્ટ, ઉબુન્ટુ લિનક્સમાં MV કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા, ફાઇલને અન્યત્ર ખસેડવા, ફાઇલની નકલ કરવા, ડિરેક્ટરીનું નામ બદલવા માટે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. નેક્સ્ટ, IDEનું પૂરું નામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. નેક્સ્ટ, SQLનું પૂરું નામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી,
નેક્સ્ટ પ્રશ્ન, ભારત દેશે વિશ્વને કયા કમ્પ્યુટરની ભેટ કરી હતી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એક નહીં. નેક્સ્ટ, નીચેનામાંથી કયા ડેટાબેઝ પ્રોગ્રામ નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, વર્ડ. નેક્સ્ટ, કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. નેક્સ્ટ, કોમ્પ્યુટરની મેમરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવો. જે કોમ્પ્યુટરની મેમરીના એકમ છે તેને ચડતા ક્રમમાં આપણે ગોઠવીશું, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, મિત્રો. નીચેનામાંથી કયું સાચું નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે. આ વાક્ય ખોટું છે. બીજા, ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં મળે છે, તો સાચું છે. રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય, સાચું છે. રાઇટ ક્લિક દબાવીને એમ્પ્ટી રિસાયકલ બિન ચયન કરતા એક વારમાં તે ક્લિયર થઈ જાય છે. તો બધા સાચા છે, સી ઓપ્શન ખોટો છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, વિન્ડો એનટી. નેક્સ્ટ, કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક એક્ઝામમાં પૂછાયેલા છે, વારે વારે પૂછાયેલા છે, તો આ ગોખી લેવાના જેથી તમને 10 માર્ક્સનો ફાયદો થઈ શકે. 3 નંબરના પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી. નેક્સ્ટ, વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ પ્રશ્ન, તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, કંટ્રોલ પેનલ માઉસ. નેક્સ્ટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે, તેને વિન્ડો ઓએસ ઉપલબ્ધ કરાવે છે, વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે. નેક્સ્ટ, સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કઈ કી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, કંટ્રોલ પ્લસ F4 કરશો તો વિન્ડો બંધ થઈ જશે. નેક્સ્ટ, નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, .txt. 100માં નંબરનો પ્રશ્ન છે, MS વિન્ડોમાં ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1985. MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? તો 1985. તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ફરીથી તમને કહેવામાં આવે છે કે આ જે પ્રશ્નો છે નોટબુકમાં લખી રહેજો, જેથી તમને પરીક્ષા ટાઈમે વાંચવામાં કામ આવશે. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. મિત્રો, હજી પણ બીજા પ્રશ્નો આપણે પાર્ટ 1, પાર્ટ 2, હજી પણ પાર્ટ 3, પાર્ટ 4 પણ લાવીશું. ત્યાં સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.